પાટીદાર અનામત સંઘર્ષ સમિતિમાં હાર્દિક પટેલ સાથે સૌથી મોટા ચહેરા તરીકે અલ્પેશ કથેરિયા અને ધાર્મિક માલવિયા હતા. તો હાર્દિકના ગયા બાદ પાટીદાર આંદોલન તેને તેઓ સંભાળી રહ્યા હતા. ત્યારબાદ તેમણે આમ આદમી પાર્ટી જોઈન કરી બંને ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા, પરંતુ એકાએક જ તેમણે ગત 18 એપ્રિલના રોજ રાજીનામું આપી દીધું હતું. જ્યારે હવે આવતીકાલે 200 જેટલા પાટીદાર આગેવાનો સાથે તેઓ ભાજપમાં જોડાશે હોવાનું સામે આવ્યું છે. તો મહત્વનું છે કે આ પાર્ટીમાંથી રાજીનામું આપતાની સાથે જ અલ્પેશ અને ધાર્મિક માલવિયા બંને ભાજપમાં જોડા જાય તેવી અટકળો શરૂ થઈ ગઈ હતી. તો આ દરમિયાન સુરત શહેરના સરથાણા વિસ્તારમાં એક ફાર્મ હાઉસમાં પાટીદાર સમાજના આગેવાનો સાથે બેઠક પણ યોજવામાં આવી હતી. ત્યારબાદ ભાજપામાં જોડાવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તો આવતીકાલે અલ્પેશ કથારિયા અને ધાર્મિક માલવિયા બંને 200 જેટલા પાટીદાર સમાજના આગેવાનો સાથે ભાજપમાં જોડાશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.